હું તો બરાબર નો થાકી ગયો છું. 20 દિવસ ઇન્ડિયા હતો આ ઈસા અંબાણી લગ્ન માં. અફલાતુન કર્યું તું લગ્ન. શું લગ્ન હતું, બહુ જ મજા આવી ગઈ હતી. અને પેલો ગરબો નહીં નીતા અંબાણીએ કર્યો હતો પેલા શ્રીનાથજીના ભગવાન આગળ, એ મેં શીખવાડ્યો હતો એને. સ્કાઈપી ઉપર લેસન લેતી હતી છેલ્લા 2 વર્ષ સુધી. મને તો ગરબા બહુ મસ્ત આવડે, એટલે એને મને પૂછ્યું કે મોહન તું મને એક મસ્ત ગરબાનું ગીત બતાડીશ? તો મેં કીધું હા, કલાકના 20,000 ઠોકી લીધા મેં તો. સંગીત વખતે કોઈ કાળી અમેરિકાથી નહીં હતી ગાયન ગવડાવવા માટે. 20 મિનિટ માટે એને 10 કરોડ રૂપિયા લીધા. મેં કીધું લા ઓય આ કોણ છે? પેલો કે બિયોન્સે. મેં કીધું આ બિયોન્સે કોણ પાછી, અહીંની કોઈ હશે કલાકાર? પણ બહુ જ મસ્ત કર્યું તું લગન. પણ લોકો હવે વાતો કરે છે લોકોની કે આટલા બધા પૈસા વપરાતા હોય લગનમાં, ગરીબને આપો આને આપો તેને આપો. પણ લોકોને વાત જ કરવાની જ એવું છે, એટલે વાત જ કરશે. બોલો, ન્યૂઝપેપરમાં એવું આવ્યું 1,000 લોકોને ભણાઈ શકે આટલા પૈસા ના વાપર્યા હોય તો, 20,000 લોકોને કાયમ માટે પરિસ્થિતિ થઈ જાય આ લગ્ન ના થયું હોય તો. પણ લોકો વાત જ કરતા હોય છે. મારા બાજુમાં એક રમીલા રહે છે અહીં શિકાગોમાં, તો એની જોડે નરિયા પૈસા છે, 20-25 મોટેલ છે પણ બહુ જ ચીકણી. ગાડી ચલાવે મર્સિડીઝ, પર્સ વાપરે લુઈ વટોન, પણ અંદર કૂપન જ હોય. જયારે ગ્રોસરી શોપિંગ કરવા જાય તો કૂપન જ પહેરતી હોય એના પર્સમાં. તો લોકો છીડાવે કે રમીલા તારા જોડે આટલા બધા પૈસા, તું કેમ સેલ જોવે છે, તું કેમ કૂપનો જોવે છે? અને પછી હવે નીતા અંબાણી જોડે બહુ પૈસા છે, જયારે વાપરે છે એની કમ્પ્લેન કરે લોકો. અને બોલો, જેની જોડે પૈસા નથી અને જે દિલના બહુ ઉધાર હોય, જે બહુ જ પૈસા વાપરે, એમાં એ કમ્પ્લેન તો થઈ જાય. હંસા જ પેલી આવી જાય એમાં. હા, અંજળ તો પૈસો નહીં, $10 જોબ કરે તોય પણ જો ગાડી લીધી લેક્સસ, પોસાતું ના હોય તો કેમ કરતો હશે? બધાને વાત જ કરવાની ટેવ છે હવે, એટલે લોકો વાત જ કરશે. હું કહું પૈસા હોય તો વાપરો, ના હોય તો ના વાપરો. ના ના હોય તો વાપરો જ, હું કહું વાપરો જ. કાલે કોને જોયું છે નહીં? પણ બોલો, લગ્નમાં મને તો બહુ જ મજા આવી ગઈ હતી. આવા લગ્નો તો બહુ ઓછા દેખાય. પણ નીતા, હું કહું આ તો આપણે બે વચ્ચે, નીતા અંબાણી અને હું સામસામી રહેતા હતા ખડકીમાં, અને એ મારી પહેલા ગર્લફ્રેન્ડ હતી. પછી આ ગાળો મુકેશ આવી ગયો અને એની જોડે ટટ્ટુ થઈ ગઈ. પૈસા જોવે પછી લોકો ટટ્ટુ થઈ જાય. નીકળે હંસાઈ ના હોય અને મુકેશ અંબાણીને આ નીતા ના હોત, આપણું બેનું લફરું ચાલતું હતું. જે હોય ચાલ્યા કરે બધું. પણ મુકેશ જોડે 2 હજુ છોકરા છે, એક તો કોઈક જોડે નક્કી થઈ ગયું, બીજો નાનો હજુ બાકી છે. મેં મારા રેસમાં કીધું તું એની જોડે ફર, ભલે છે જ મોટો છે પણ આપણે એની જોડે સેટિંગ કરતો આપણી ઘર આગળ આવી જાય. એટલે મેં એને કીધું પણ રેસમાં કે ના, મને તો ઇન્ડિયા નહીં જવું, ભલે એની જોડે આટલા બધા પૈસા હોય તું ના જાઉં. આવા ગાણા લોકો, અબજો રૂપિયા છે. મેં કીધું રેસમાં કર નાખ, આપણું આખું ઘર આગળ આવે. પણ ગાડી માનતી નથી. ઓકે ચાલો બીજી વાર મળીશું.